સુરત શહેરમાં હવે યુવતીઓ પણ સુરક્ષિત નથી. અંજના સ્થિત અમન સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે. એક અસામાજિક તત્વોએ 3 જેટલી યુવતીઓને છેડતી કરતા સીસીટીવીમાં નજરે પડ્યો છે. નાની બાળાઓ પરના અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કાયદા અને વ્યવસ્થાની દુહાઈ દેતી પોલીસ જાણે હાથ ઉપર હાથ રાખીને બેઠી હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ગૃહમંત્રીના શહેર સુરતમાં જાહેરમાં હત્યા બાદ ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે. ઉધના વિસ્તારમાં સોસાયટીના રસ્તા ઉપર ખુલ્લેઆમ લુખ્ખા તત્વો છોકરીઓની છેડતી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અંજના સ્થિત અમન સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે. રસ્તે ચાલતી બે રાહદારી યુવતીઓને એક અસામાજિક તત્વોએ છેડતી કરી છે. સાથે જ મોપેડ ઉપર ઉભેલી યુવતીની પણ છેડતી કરવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અમન સોસાયટીના પ્રમુખ દ્વારા ઉધના પોલીસ સ્ટેશનને લેખિતમાં અરજી પણ આપવામાં આવી છે. સુરત શહેરમાં જાણે ગુનાખોરીનો સતરંજ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. મારું નામ શેખ મોહમ્મદ ફારૂકભાઈ છે. હું અહીંયા અમન સોસાયટી 1 રહું છું ને આપણે રવિવારના દિવસે આ જે કાંડ થયું છે તે નાની બચ્ચીઓની સાથે જે ગલત હરકત થઈ છે તે વ્યક્તિને આપણે પીઆઈ સાહેબ ઉધના સ્ટેશનમાં અમે અરજી કરી છે. સીસીટીવી ની ફૂટેજ છે અમારી પાસે ને ચેનલના માધ્યમથી અમે કમિશનર સાહેબને અરજી કરીએ છીએ કે આ વ્યક્તિને જલ્દીથી જલ્દી શોધીને એને દંડિત કરે તાકી બીજી બચ્ચીઓને બીજી સોસાયટીમાં આવું કંઈ કૃત્ય ના કરી શકે. આ સીસીટીવી વાયરલ રાતના થયું સાહેબ, સન્ડેના દિવસે આ જે હરકત થઈ એના પછી રાતના 1-1.5 કલાક પછી આ વાયરલ થયું ને અમારી સોસાયટીના લોકો બધા પોતાના ફેમિલીના લીધે પોતાના બચ્ચાઓના લીધે ફિકરમંદ થઈ ગયા છે કે ભાઈ અમારી બચ્ચીઓની સેફટી શું, એ આપણા પોતાના ઘરના આંગણામાં રમે તો કેવી રીતના રમે. હાજી ઉધના પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી છે, અરજી કરી છે તથા એનો જલ્દીથી જલ્દી નિકાલ થશે એવી અમે આશા કરીએ છીએ. ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીમાં બે નાની દીકરીઓની છેડતી કરતા એક વ્યક્તિની વિડીયો પોલીસને મળ્યો હતો, જે અનુસંધાને પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી હતી અને આજે આરોપી છે કે જેણે આ પ્રકારની હરકત કરી છે એને આઈડેન્ટિફાઈ કરવા ટીમો બનાવી અને એને સીસીટીવી અમે ચેક કરી રહ્યા છીએ. ગઈકાલ રાતથી પોલીસની અલગ અલગ ટીમો જે આરોપી છે એની શોધખોળ કરી રહી છે. જે વ્યક્તિ છે એ ચાલતો જતો જણાય છે અને એ જે સોસાયટી છે અંદરની ઘણા બધા રસ્તા છે એટલે અલગ અલગ રસ્તામાં અમે ફોલો કરી અને આરોપી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ. અત્યારે અમે આરોપીને ઘણી નજીક છીએ અને ટૂંકા સમયમાં જ અમે આરોપી પકડી લઈશું એ પ્રકારની અમારું આયોજન છે. જે ઘટના બની છે એમાં જે વિક્ટીમ છે જે બે દીકરીઓ એના પરિવારનો પણ અમે સંપર્ક કર્યો છે. જે વિક્ટીમ છે એના પેરેન્ટ્સને જણાવ્યું છે કે આવીને અમને જે વિગતવારની માહિતી આપે, જે પણ ફરિયાદો આપે એમને. આ ઉપરાંત એ જે સોસાયટીના પ્રમુખ છે એમનો પણ અમે સંપર્ક કર્યો છે અને પોલીસને વધુ વિગત આપે એના માટે અમે એમને જણાવ્યું. સર, પોલીસને વર્ગોળો કાઢવામાં વધારે રસ છે પેટ્રોલિંગ કરતા? આ જે ઘટના બની છે એ જે અંદરની સોસાયટીમાં બની છે અને લગભગ 8 તારીખનું એમાં જણાય છે જે વિડીયોમાં અમે જોઈએ છીએ. તો 8 તારીખે જે બનાવ બન્યો ત્યારબાદ પોલીસનો એ લોકોએ સંપર્ક પણ નહીં કર્યો હતો અને પોલીસ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ રૂટીનમાં કરતી જ હોય છે. અમે વાહન ચેકિંગ પણ કરીએ છીએ અને જે આ પ્રકારના અસામાજિક તત્વો છે એના વિરુદ્ધ અગાઉ ઘણીવાર અમે એક્શનો પણ લીધા છે. ક્યારેક કોઈ બહેન દીકરીઓ અમને કોઈ ફરિયાદ નથી આપતા પરંતુ જે ક્યારેક એમને કોઈ હેરાન ગતિ કરતા હોય છે એવા તત્વોની ઇન્ફોર્મેશન પણ આપતા હોય છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે આવી રીતના જાહેરમાં છેડતી નથી થતી પરંતુ ફોન કોલ દ્વારા અથવા મેસેજીસ દ્વારા કોઈ આવી બહેનોને એવી રીતના પરેશાન કરે છે. તો આવા લોકોને પણ અમે અલગથી આઈડેન્ટિફાઈ કરી અને એના વિરુદ્ધની જે કાયદેસરની કાર્યવાહી અગાઉ કરતા જ આવ્યા છીએ અને અમારી સી ટીમ આ ઉપરાંત અમારી અલગ અલગ ટીમો પણ અલગ અલગ વિસ્તારમાં જઈ અને આવી રીતના લોકોના સંપર્કમાં હોય છે જેથી લોકોને કોઈ સ્થાનિક સમસ્યા આવે તો એ સમસ્યા વિશે પણ તેઓ જણાવી શકે, પોતાને કોઈ તકલીફ હોય એના માટે પણ જણાવી શકે. એટલે અમે અવારનવાર લોકસંપર્ક રાખીએ છીએ જેથી લોકો અમારી પાસે આવે, કોઈ પણ સમસ્યા હોય તો તરત અમને જણાવે અને આવા લોકો વિરુદ્ધ અમે કડકમાં કડક એક્શન લઈ શકીએ એ પ્રકારનું પોલીસનું આયોજન છે.